વડોદરા કોર્પોરેશનને અડીને જ આવેલા ફૂટપાથ ઉપર પથરાવાળાનું મોટી સંખ્યામાં દબાણ. મહાનગરપાલિકા પાસેના જ દબાણો ઉપર તંત્રનો સપાટો. જાતે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ પગપાળા નિરીક્ષણ માટે નીકળ્યા ત્યારે અધિકારીઓને સાથે રાખીને ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવાનો આદેશ આપ્યો છે. દબાણની સાથે ગંદકી પણ ન ફેલાય તે માટે અધિકારીઓને કહેવામાં આવ્યું છે. સ્થાયી અધ્યક્ષે પોતે કચરો ઉપાડી ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમજ દબાણરૂપ લારીઓને રોડના કિનારે ઉભી કરી દેવાય છે. રોજગારી ન જાય અને ટ્રાફિકને અડચણ દૂર થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. પરંતુ હજુ પણ લારી ધારકો ન સમજે તો કડક કાર્યવાહી થશે તેવું ડોક્ટર હિતેન્દ્ર પટેલનું કહેવું છે. ઠંડેરાવ માર્કેટ શહેરની મધ્યમાં આવેલું છે, જ્યાં શાક માર્કેટની સાથે અન્ય માર્કેટ, ફૂલ બજાર સાથે ફ્રૂટ બજાર પણ છે. અને કાછિયા પટેલવાડીથી ફ્રૂટ બજાર થઈને માર્કેટ સુધી હું ચાલતો આવ્યો હતો. એમાં સાથે જે પ્રકારે લારી શ્રમજીવી લોકો છે અને પથારાવાળા છે, જે રોડ સાઈડ બેસે છે, એમને બિલકુલ પ્રેમથી અને આવનાર સમયમાં બહાર ન આવે, દિવાલને અડીને બેસે, દુકાનની પાછળ અડીને બેસે, રોડ ખુલ્લો રહે, ટ્રાફિકને અડચણ ન રહે, સાથે સ્વચ્છતામાં પણ સાથ આપે, આ એક વાતને ધારદાર તરીકે મૂકી છે. અને લોકોએ સહકાર આપવાની પણ વાત કરી છે. છેલ્લા અઠવાડિયાથી આ જગ્યા ઉપર અમારી ટીમ સતત મોનિટરિંગ કરે છે અને લોકોનો પણ, જ્યારે હું નીકળ્યો ત્યારે જે પણ શહેરના લોકો એને આવતા હોય ત્યારે એમને પણ વાત મૂકી કે આ છેલ્લા 4-5 દિવસથી ખૂબ સારી સ્વચ્છતા થઈ રહી છે, રસ્તો પણ ખુલ્લો છે, તો આવું હંમેશા રહે અમારો પ્રયાસ છે. સર, બારદારી વાહનોની સવારે સમસ્યા પુષ્કળ હોય છે, ફૂલ બજારે સવાર સુધી છે, 4 રસ્તા સુધી પથરાયેલું હોય છે. બંને પાસાનો વિચાર કરવો પડે છે. એમાં ફક્ત ટ્રાફિકને અડચણરૂપ ન રહે, શ્રમજીવી પોતાનો રોજગારી કરે, ખુલ્લા રાખીને, રોડ ખુલ્લા રાખીને બેસે, ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી.